કરજણ સાંસરોદ ગામે મિત્રનું ઉપરાણું લઈ ફરિયાદીને વાંધા અરજી પાછી ખેંચવાની ધમકી આપતા કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. આરોપી યાકુબ અલી જમીનદાર રહેટાન સાંસરોદનાઓએ પોતાના મિત્ર મુબારક મહંમદ રેખડ જેવ તેમના કુટુંબી ઇસમ અસમાલ રેખડ નામની મિલકતની દેખરેખ રાખતા હોય જેઓની વિરુદ્ધ ફરિયાદી કિશનભાઈ જીતેન્દ્ર ભટ્ટ રહેવાસી સાંસરોદને તેમની માલિકીની જમીનમાં દબાણ કરી કમ્પાઉન્ડ વોલ બનાવેલ હોય જે અંગે સાંસરોદ ગ્રામ પંચાયતમાં વાંધા અરજી આપી હતી. જે અંગે આરોપી યાકુબ અલી જમીનદારે ધમકી આપ્યાની ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી. નામ ભટ્ટ કિશનકુમાર જીતેન્દ્રભાઈ છે. હું સાંસરોદ ગામનો રહેવાસી છું અને મારે ઈસબ અહેમદ રેખર જોડે જમીનની જે મેટર બાબત ચાલી રહી છે તે મેટર બાબતે તેનું ઉપરાણું લઈને યાકુબ ઈસા જમીનદાર જેઓ મેં પંચાયતમાં વાંધા અરજી આપેલી તેનું ઉપરાણું લઈને મને મારી પાણીપુરીની લારી આવી અને મને આમ કીધું કે જે તે વાંધા અરજી આપી છે જે તે અરજી પાછી ખેંચી લેજે, નહીં તો તને જાનથી મારી નાખીશું, તારા ઘરો સળગાવી દઈશું અને તને ગામમાંથી બહાર કાઢીશું. ત્યારબાદ આ જે યાકુબ ઈસા જમીનદાર છે એ 2013ના મુખ્ય ગૌ હત્યાનો આરોપી છે, જેને પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસની ગાડી પર સળગાવી દીધી હતી. અચ્છા, તમારે કઈ જમીન સાનો વિવાદ છે? કઈ જમીનનો? મારે જમીનનો વિવાદ મારે ઘરના પાછળ આવેલો વાળા છે. એ વાળાનો અમારી પાસે 125 વર્ષ જૂનો રેકોર્ડ છે. હાલમાં પણ મારા દાદા જગદીશચંદ્ર હીરાલાલ નામના ભટ્ટને ચાલે છે અને અમે અમારી જગ્યાની ન્યાય માટે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ અરજી કરેલી તથા પંચાયતમાં ગ્રામ પંચાયતમાં વાંધા અરજી આપેલી તથા TDO સાહેબને પણ અરજી આપેલી તથા કલેક્ટર સાહેબને પણ અરજી આપેલી. તમામે સાહેબોએ અમને સમાધાન કીધેલું સાહેબોએ કે તમારી કાર્યવાહીનો નિકાલ આવી જશે અને તલાટી સાહેબે અમને કીધું કે તમારી કાર્યવાહીનો અમે નિકાલ કરવાની કોશિશ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજે યાકુબ ઈસા જમીનદાર જો ખૂબ માથાભારે ઈસમ છે જેની અમને ખૂબ ધાક અને બીક છે, તેના કારણે અમે આજરોજ કરજણ પોલીસ સ્ટેશનના PI ભરવાડ સાહેબને આજરોજ અમારી ફરિયાદ આપી હતી અને અમે ન્યાય માટે ભરવાડ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે આજ તમને ન્યાય અપાવીશું.